મોદી છે, આપણે એમની સાથે વાત કરીશું. પુણેશભાઈ, વિઠ્ઠલભાઈ રાદડિયાની ખોટ ભાજપને અને સૌરાષ્ટ્રને કઈ રીતની રહેશે? સૌરાષ્ટ્રમાં એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે પ્રસ્થાપિત થઈ, પરંતુ સાંસદ તરીકે જામનગરની આજુબાજુ વિસ્તારમાં વિઠ્ઠલભાઈની એક લોકો પ્રજામાં એમની પ્રત્યે સહાનુભૂતિ હતી, વિઠ્ઠલભાઈ પ્રત્યે લાગણી હતી, એને કારણે ચૂંટાતા હતા. પરંતુ તેમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પણ અપનાવી અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે રહ્યા. એ વિસ્તારમાં લોકો ઉપયોગી એમનો ખૂબ કામના, લોકો એક કામ પણ કર્યા છે અને એમની ચાહના પણ ખૂબ જ. એમનો પરિવાર પણ, અમારા મંત્રી અમારા જયેશભાઈ રાદડિયા પણ એમના પુત્ર છે, એ ભાજપમાં જોડાયા છે, આજે કેબિનેટ મંત્રી તરીકે પણ ગુજરાતમાં કાર્યરત છે. તો આમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ જોવા જઈએ તો એક યુગ જૂનો એનો આજે અસ્ત થયો છે. સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકીય નહીં પરંતુ સામાજિક એક નવી પરંપરા, દાખલા તરીકે જ્યારે એમની પુત્રવધુ એટલે કે એમના દીકરાના અવસાન પછી એ પુત્રવધુને પોતાની દીકરી તરીકે અપનાવીને ફરી પરણાવું, આ એક સમાજમાં એ જે દાખલો બેસાડ્યો છે એ અદ્ભુત હતો. એને કારણે પણ સામાજિક રીતે પણ એમને ખૂબ મહત્વ સમગ્ર સૌરાષ્ટ્રમાં રહ્યું છે. ત્યારે એમના નિધનથી ચોક્કસ આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક ખોટ મોટી ઉભી થશે, પરંતુ આ તબક્કે તો એટલું કહીશ કે પ્રભુ એમના આત્માને ચીર શાંતિ આપે અને એમના કુટુંબને જે આફતની ઘડી છે સહન કરવાની શક્તિ આપે. જે હતા પુણેશભાઈ મોદી, જેમણે વિઠ્ઠલભાઈ રાદડિયાની જે ખોટ છે એ કદી નહીં પૂરાશે અને સામાજિક અને સહકારી ક્ષેત્રે કરેલા એમના કામોને પણ આજે બિરદાવ્યા હતા. કેમેરા પર્સન રાજેશ લીંબા.